નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 22 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા રહ્યા છે. અમુક સ્કૂલોમાં પણ બાળકોમાં સંક્રમણના કેસ આવ્યા છે, ત્યારે કચ્છની સ્કૂલોમાં તકેદારીના પગલાંની વાત DEOએ કરી. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમુક સ્કૂલોમાં પણ ગુજરાતમાં કોરોનાથી વિદ્યાર્થીઓ સંક્રમિત થયાના અહેવાલ આવ્યા છે, ત્યારે કચ્છની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કોરોનાની ગાઈડલાઇન્સનું ગંભીરતાથી પાલન કરે છે કે કેમ, તે અંગે જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર પ્રજાપતિને પૂછતા તેમણે જણાવ્યું કે અત્યારે અમે ખાસ કરીને શિક્ષણ વિભાગે પણ આ કોવિડમાં અત્યારે જ્યારે થોડા ઘણા કેસો આવી રહ્યા છે, ત્યારે ફરીથી સ્કૂલોમાં એલર્ટની સહાય માટે ઠરાવ કરી અને અમે સૂચનાઓ પણ આપી છે, અને એ અંતર્ગત અમે સ્કૂલોને તમામને જાણ કરી છે કે કોવિડની ગાઈડલાઇન છે એનું ચુસ્ત પાલન થાય. અમારા તમામ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને હું પણ દરેક નિયમિત અત્યારે અમારા ઇન્સ્પેક્શનો ચાલુ છે, તો એ વિદ્યાર્થીઓના અને ખાસ કરીને એના વર્કરની સુવિધા અને એમાં કોવિડની ગાઈડલાઇનનું પાલન થાય એ માટેના ચુસ્ત બંદોબસ્તો એ સ્કૂલ એનું પાલન કરે એ અમે મોનિટરિંગ કરીએ છીએ. અને ખાસ કરીને અત્યારે અમે નિયમિત અમારા ગ્રુપોની અંદર પણ આવા કોઈપણ વિદ્યાર્થીને કોઈ લક્ષણો જણાતા હોય તો સીધી જે અમને જાણ કરે એનું પણ અમે તમામ પ્રિન્સિપાલોને સૂચના આપેલી છે. અમે તમામ સ્કૂલોનું નિરીક્ષણ કરીએ છીએ અને ક્યાંય કોઈ એ પ્રકારના વિદ્યાર્થીઓના જો લક્ષણો હોય તો એ અમને એ જાણ કરે છે, પરંતુ એવા આપણા જિલ્લામાં હજુ સુધી એવા કોઈ પ્રકારના કેસો આપણી સામે આવ્યા નથી. અને અમે તમામ સ્કૂલોનું મોનિટરિંગ કરીએ છીએ, સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર. લેવી કોઈ કમ્પ્લેન અમને જો આવશે તો અમે એને સામે કડક એક્શન લઈશું. અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો અત્યારે બધી સ્કૂલો એનું ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરે એનું નિયમિત અમે ફોલોઅપ લઈ રહ્યા છીએ. હા, અમે રાજ્ય સરકાર દ્વારા અમારે ખાસ કરીને વિદ્યાર્થી પહેલ યોજના અંતર્ગત પ્રતિ સ્કૂલને અમે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીએ છીએ, તો એનો પ્રથમ હપ્તો પણ અમે આપી દીધેલો છે. આ ઉપરાંત એમને સમગ્ર શિક્ષા દ્વારા એન્યુઅલ ગ્રાન્ટ આપવાની હોય છે, એ વિદ્યાર્થી એ પણ અમે આપેલી છે. તો અત્યારે એવો કોઈ પ્રશ્ન નથી કે કોઈ સ્કૂલને કોઈ પ્રકારની ગ્રાન્ટના કારણે ઇસ્યુ થતો હોય. બાકી એમના કન્ટિજન્સીની અંદર પણ આવી જે છૂટક એમની જે નિયમાનુસારની ખરીદી હોય તો એ લોકો કરતા હોય છે, એ પ્રકારે અમે સ્કૂલોને આપીએ છીએ ગ્રાન્ટ. DEOના જણાવ્યા મુજબ કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાય તે માટે વિભાગ સક્રિય છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.